કિલોમીટરના વિસ્તાર સુધી ઊભો નહીં રહી શકે સોશિયલ મીડિયામાં આ વડોદરા પોલીસ કમિશનરનું જાહેરનામું જેમાં મહિલાઓની છેડતી રોકવા માટે આ જાહેરનામું બહાર પડાયું છે પચાસ મીટરના વિસ્તારમાં પુરુષોને ઊભા રહેવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે

Shoot update. રીના વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે જાહેરનામું બહાર પાડ્યું છે ગઈકાલે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવી ગયું છે અને એ જાહેરનામાની અંદર જોગવાઈ કરવામાં આવી છે કે શાળા કોલેજ મહિલા હોસ્ટેલ આ ઉપરાંત જે ક્લાસીસ ચાલે છે ટ્યુશન ક્લાસીસ ત્યાં પણ આ તમામ જે જગ્યાઓ છે એના પચાસ મીટરના વિસ્તારની અંદર કોઈ પુરુષ કારણ વગર નહીં ઉભા રહી શકે એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે રીતે સોશિયલ મીડિયામાં મી ટુ અભિયાન શરૂ થયું ને ત્યારબાદ જે રીતે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે પોલીસ કમિશનરે આ જાહેરનામું બહાર પાડી અને શાળામાં કોલેજમાં કે હોસ્ટેલમાં રહેતી અથવા તો ક્લાસીસમાં જતી જે મહિલાઓ છે યુવતીઓ છે એમને સુરક્ષા પૂરી પાડવા માટે થઈને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આજે તમામ જગ્યાઓ નક્કી કરવામાં આવી છે એના પચાસ મીટરના વિસ્તારની અંદર કારણ વગર કોઈ પણ પુરુષ ઊભા નહીં રહી શકે જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે પોલીસના જે જવાનો છે ખાનગી ડ્રેસની અંદર વોચમાં પણ રહેશે અને આમ તમામ બાબતોને લઈ અને આ જે જાહેરનામું પાડવામાં આવ્યું છે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે માટે મહિલાઓ થતી થતી સાથે શેડતીને રોકવા થઈ અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આજથી જ વડોદરામાં જાહેરનામાનો અમલ થઈ ગયો છે આજ પછી વડોદરા શહેરની શાળા કોલેજ ક્લાસીસ અને જે મહિલા હોસ્ટેલ છે આ તમામ જગ્યાઓના પચાસ મીટરના વિસ્તારની અંદર પુરુષો કોઈ પણ કારણ વગર નહીં ઉભા રહી શકે એવી આ જોગવાઈ કરવામાં આવી છે આજથી જ આ જાહેરનામાનો અમલ શરૂ કરી દેવામાં આવે છે મહિલાઓની સુરક્ષાને લઈને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને એનો કડક રીતે વડોદરામાં અમલ થાય એના માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જી એક તરફ માનું આ રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તો બીજી તરફ અમલીકરણ પણ એક મોટો પ્રશ્ન બની રહે છે કારણ કે કાયદાઓ નિયમો અનેક છે પરંતુ તેનું અમલીકરણ ક્યાંય દેખાતું નથી અને લગાતાર જે ઘટનાઓ છે તે સતત ચાલુ રહે છે ત્યારે આ જે જાહેરનામું છે તેના અમલીકરણ માટે કઈ રીતે કડક પગલાં લેવામાં આવશે રીના આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે જે એક અભ્યાસ કરવામાં આવ્યો છે એની ખાસ જોગવાઈ પણ કરવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા દરેક શાળા કોલેજમાં જઈ અને એમના વ્યૂ લેવામાં આવ્યા છે જે યુવતીઓ જે મહિલાઓ જે શાળા કોલેજમાં રહે છે એમની સાથે વાતચીત કરવામાં આવી છે અને એમની સાથે જે ઘટના બની રહી છે એને ધ્યાનમાં લઈ અને આ અમલીકરણ કરવામાં આવી છે જે જે વડોદરા શહેરની શાળા કોલેજો છે મહિલા હોસ્ટેલ છે ક્લાસીસ ચાલી રહ્યા છે આ તમામ જગ્યાએ ખાનગી ડ્રેસમાં પોલીસના જવાનો રહેશે જે કંઈ શંકાસ્પદ પુરુષો આજે પચાસ મીટરના વિસ્તારની અંદર શાળા કોલેજ ની આજુબાજુ ઊભા છે તો એમને ડિટેક્ટ કરવામાં આવશે એટલે માત્ર કાગળ પૂરતું ખાલી માત્ર જાહેરનામા પૂરતું રહે અને એનો ખરેખર અમલ થાય મહિલાઓને ખરેખર સુરક્ષા મળે અને આ જે તમામ સંસ્થાઓ છે એની આજુબાજુના પચાસ મીટરના વિસ્તારની અંદર આવી શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા જે પુરુષો છે એમના ઉપર પોલીસ ખાનગી ડ્રેસમાં નિગરાની રાખશે એમના ઉપર નજર રાખશે અને આવા લોકોને પકડવામાં પણ આવશ્યક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એટલે એક પ્રકાર આ જોગવાઈ કરવામાં આવી છે આગામી સમયમાં આના માટેની સ્પેશિયલ સ્કોડ બનાવવામાં આવે મહિલા સુરક્ષા માટેની અને શાળા કોલેજો ઉપર જ આ સ્કોડ ધ્યાન કેન્દ્રિત કરે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી સમયમાં એનું અમલીકરણ પણ કરવામાં આવશે અને તો જ આ જાહેરનામાનો સાચા અર્થમાં અમલ થશે અને એની જે અસર છે એનો જે મૂળ જોગવાઈ છે એની પણ વ્યવસ્થા સચવાશે એવું લાગી રહ્યું છે જી આ ભારમાનું સમગ્ર